સિટી ન્યૂઝના પ્રાયોજક છે અનમોલ હોસ્પિટલ, દહેજ બાયપાસ રોડ, જંબુસર ચોકડી, ભરૂચ. નમસ્કાર, હું સમીમ, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ભરૂચ જિલ્લાનું પરિણામ 66.13%, સૌથી વધુ જાડેશ્વર કેન્દ્રનું 75%, તો જંબુસરનું સૌથી ઓછું 59.76% પરિણામ ભરૂચ જિલ્લામાં A1 ગ્રેડ 5 વિદ્યાર્થીઓએ મેળવ્યો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.99%, ગત વર્ષ કરતાં 8.90% ઓછું. A1 ગ્રેડમાં રાજ્યના 136 વિદ્યાર્થીઓ, સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.03%, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું 35.64%. વિદ્યાર્થીનીઓ પરિણામમાં આગળ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પરામર્શ બેઠકનો ભરૂચના અસરગ્રસ્તો દ્વારા બહિષ્કાર. ગણિયા ગાંઠિયા અસરગ્રસ્તોની ઉપસ્થિતિમાં પ્રેઝન્ટેશન રજૂ કરી બેઠક આરોપી લેવાઈ. મોસમનો સૌથી ગરમ દિવસ સાબિત થયો. 43 ડિગ્રી તાપમાન નોંધાયો. આકાશમાંથી અગનગોળા વરસ્યા, જોકે પવનના પગલે થોડી રાહત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં ભરૂચ જિલ્લાનું પરિણામ 66.13% આવ્યું છે, જેમાં જાડેશ્વર કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 75% આવ્યું છે. તો જિલ્લામાં 5 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાનું પરિણામના પગલે ભરૂચ સહિત જિલ્લામાં ઉત્તેજના જોવા મળતી હતી. વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓએ પોતાના પરિણામો મેળવી લેતા શુભેચ્છાઓનો દોર શરૂ થયો હતો. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી નેશદ મકવાણાએ જિલ્લાના પરિણામ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં કુલ 3,734 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 3,729 પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 2,466 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આમ ભરૂચ જિલ્લાનું પરિણામ 66.13% આવ્યું છે. ભરૂચ જિલ્લાના 4 પરીક્ષા કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામ જાડેશ્વર કેન્દ્રનું 75%, જ્યારે સૌથી ઓછું પરિણામ જંબુસર કેન્દ્રનું 59.76% આવ્યું છે. તો ભરૂચ કેન્દ્રનું 60.40% અને અંકલેશ્વર કેન્દ્રનું પરિણામ 64.40% આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. ચાલુ વર્ષે ભરૂચ જિલ્લામાંથી 3,729 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠેલા હતા, એમાંથી 2,466 વિદ્યાર્થીઓ એ પાસ થયા છે, એટલે કે એને પ્રમાણપત્ર મેળવવા માટે એ લાયક ઠર્યા છે. અને આમ કરતાં આપણા જિલ્લાનું પરિણામ 66.13% આવ્યું છે. બોર્ડનું પરિણામ એ 72.45% છે, એટલે બોર્ડ કરતાં 6% જેટલું આપણું પરિણામ ઓછું છે. ગયા વર્ષે આપણે ત્યાં 77% જેટલું પરિણામ હતું, એટલે ગયા વર્ષના પરિણામ કરતાં આ વર્ષે આપણું પરિણામ 11% જેટલું ઓછું છે. પણ સરવાળે પરિણામ એકંદરે સારું છે. આપણે ત્યાં A1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓ છે, અને એ પ્રમાણે જોતાં આપણા જિલ્લાનું દરેક કેન્દ્રનું પરિણામ ખૂબ સારું છે. સૌથી વધારે પરિણામ જાડેશ્વર કેન્દ્રનું છે, અને સૌથી ઓછું પરિણામ 59% જંબુસર કેન્દ્રનું છે. એટલે એવરેજ જોવા જઈએ તો આપણા જિલ્લાનું પરિણામ સંતોષકારક અને સારું છે. ભરૂચ જિલ્લાના 5 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેમાંથી 3 વિદ્યાર્થીઓ નીલ ગોહિલ, માંગરોલા ભવ્યસિંહ અને જયપાલસિંહ સોલંકી ભરૂચના છે, તો ઉદિત મોદી અને વિરાડ્ય શ્રેયા અંકલેશ્વરનો સમાવેશ થાય છે. ભરૂચના માંગરોલા ભવ્યસિંહ, તેઓની સફળતા માટે ભગવાનની કૃપા અને મિત્રોના સાથ સહકાર સાથે ગુરુજનોનો આભાર માન્યો હતો. હું નારાયણ વિદ્યાવિહારમાં અભ્યાસ કરું છું. અત્યારે અમારા 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું, એમાં મારા 99.81% આવ્યા છે. મારે આ બધા પરિણામનું કારણ છે મારા ગુરુજનો, મારા ગુરુ હરિપ્રસાદ સ્વામી, અને એમના માધ્યમથી મને આ બધું પ્રાપ્ત થયું છે, અને મારો મિત્ર ગોહિલ નીલ એને લીધે આ સિદ્ધિ મને પ્રાપ્ત થઈ છે. તે માટે હું શ્રેય મારા ગુરુજનોને બધાને આપવા માગું છું, અને હું આગળ મોટો બનીને પેટ્રોકેમિકલ્સમાં જવાનું ઈચ્છા છે મારી. આ જ રીતે નીલ ગોહિલે પણ પોતાની આ ભવ્ય સફળતા માટે માતા પિતા, ગુરુજન અને મિત્રોને શ્રેય આપવા સાથે ભવિષ્યમાં પેટ્રોકેમિકલ્સમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આજે બાયો સાયન્સનું જે પરિણામ આવ્યું તેમાં મારા 99.89% રેન્ક આવ્યા છે. હું મારી કારકિર્દીના સિદ્ધિનો શ્રેય મારી શાળા અને ટ્યુશન અને મારા મિત્રોને આપીશ, અને મારા વાલી મિત્ર વાલીને પણ આપીશ કે જેમણે મને ખૂબ સપોર્ટ કર્યો. હું લગભગ દિવસનો 4.5 થી 5 કલાક જેટલું વાંચન કરતો હતો છેલ્લા સમયમાં, અને હું આગળ કેમિકલ એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા ધરાવું છું. ત્રેની શાળા નારાયણ વિદ્યા વિહારમાંથી 2 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેમાં ગોહિલ નીલ એણે 99.89% સાથે પ્રથમ ક્રમાંક અને માંગરોળા ભવ્ય એ 99.81% સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરેલો છે. અત્રેની શાળામાંથી A1 ગ્રેડમાં 2 અને A2 ગ્રેડમાં 2 બાળકો આવ્યા છે. B1 ગ્રેડમાં 10 બાળકો છે અને B2 ગ્રેડમાં 9 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સમગ્ર પરિણામ જોતા અમારી શાળાનું પરિણામ ખૂબ જ્વલંત આવ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભરૂચ જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગત વર્ષ કરતાં ઓછું આવ્યું છે, પરંતુ એકંદરે સંતોષકારક કહી શકાય. અંકલેશ્વરની અગસ્તી એજ્યુકેશનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 99.99% મેળવી ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કરી અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આજ રોજ પરિણામ જાહેર થયું છે, ત્યારે અંકલેશ્વરની અગસ્તી એજ્યુકેશનમાં અભ્યાસ કરતા ઉદિત જિજ્ઞેશ મોદીએ 99.99% મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે, જે બદલ તેને શાળા પરિવાર અને પરિવારજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રાતે આમ આખો દિવસ વાંચ્યું એટલે રાતે આમ થોડા ઢીલા પડી જાય, પણ મારા મમ્મી પપ્પાએ ઘણું સપોર્ટ કર્યું છે, અને મારા ટીચર્સે ઘણે સપોર્ટ કર્યું છે. એ લોકોએ હંમેશા બરાબર દિલથી ભણાવ્યું છે, એવું નહીં કે ઉપરથી ભણાવીને છોડી દીધું હોય, લાખું આમ દિલથી ભણાવ્યું છે અને કોઈ પણ આમ ટોપિક છોડ્યો નથી. એવું એ નહીં કે તમને આટલું આટલું આપી દીધું, આટલું આટલું કરલો એટલે તમારા માર્ક્સ આવી જશે, એવું પણ નહીં. બાકી 100% મહેનત કરવા માટે એ લોકો મને પ્રેરણા દેતા હતા, એટલે જ આ ગુજરાત ટોપ થયું. સારું ફીલ થાય છે, આમ એવું લાગે કે આખા વર્ષની મહેનત સફળ થઈ જાય અને ખૂબ આનંદ વહે. એમ તો મેં કોમ્પ્યુટર વિચાર્યું છે, કોમ્પ્યુટર એનું બ્રાન્ચ આગળ સારી છે, ફ્યુચરમાં એના સ્કોપ સારા રહે છે, એટલે કોમ્પ્યુટરમાં વિચાર્યું છે, અને બીજી મેં કેમિકલ પણ વિચારી રાખ્યું છે. ગત વર્ષે અગસ્તીના પ્રીત પટેલે ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો, એ જ રિઝલ્ટની પરંપરાનું ફરી પુનરાવર્તન થયું, અને આ વર્ષે અગસ્તીના ઉદિત મોદીએ ફરી ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવીને અગસ્તીનું નામ રોશન કર્યું છે. તે બદલ અગસ્તી વતી હું મારા શિક્ષકો, મારા સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓ અમારા પર મૂકેલા વિશ્વાસ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. અગસ્તીએ જે કીધું તે કરી બતાવ્યું, અને રિઝલ્ટની આ જ પરંપરાનું આવનારા વર્ષોમાં ફરી પુનરાવર્તન કરી અંકલેશ્વરને સમગ્ર ગુજરાતમાં નામ રોશન કરવાનો પ્રયત્ન અમારો રહેશે. કારકિર્દી માટે મહત્વનું એવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2018માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ ઉત્તેજના અને ઉત્સુકતા ભર્યા માહોલમાં જાહેર થયું હતું. રાજ્યનું પરિણામ 72.99% આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 8.90% ઓછું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ વહેલી સવારે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરાતા કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના 140 કેન્દ્રો પર 1,34,439 પૈકી 1,34,352 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 98,067 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થતા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.99% આવ્યું છે, જે 2017ના 81.89 કરતાં 8.90% ઓછું છે. આજરોજ જાહેર થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ પર નજર કરતા વિદ્યાર્થીઓનું પરિણામ 74.91% આવ્યું છે, જે વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી 71.84 કરતાં વધુ છે. આમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ કરતાં સફળતા મેળવવામાં આગળ રહેવા પામી છે. રાજ્યમાં સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.03%, જ્યારે સૌથી ઓછું પરિણામ આ વર્ષે પણ છોટાઉદેપુર જિલ્લાનું 35.64% આવ્યું છે. આ જ રીતે સૌથી વધુ પરિણામ ધ્રોલ પરીક્ષા કેન્દ્રનું 95.65%, જ્યારે સૌથી ઓછું પરિણામ બોડેલી પરીક્ષા કેન્દ્રનું 27.61% આવ્યું છે. રાજ્યમાં 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 42 છે, જે ગત વર્ષની 118ના પ્રમાણમાં 66 ઓછી છે, તો 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ગત વર્ષે 44 હતી, આ વર્ષે તે 26 છે. રાજ્યમાં ગત વર્ષે A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ 589 હતા,
જ્યારે આ વર્ષે માત્ર 136 છે. તે જ રીતે એ ટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષે 5,179 હતી, જ્યારે આ વર્ષે 2,838 છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સફળતાની ટકાવારી 75.58%, તો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની સફળતાની ટકાવારી તેનાથી ઓછી 72.45% રહેવા પામી છે. ગેરરીતિના કિસ્સામાં પણ આ વર્ષે વધારો નોંધાયો છે. 2017માં 45 ગેરરીતિના કેસ નોંધાયા હતા, તો આ વર્ષે ગેરરીતિના 120 કેસ નોંધાયા છે, જેઓના પરિણામ અનામત રાખવામાં આવ્યા છે. આમ ગુણોત્સવ, પ્રવેશોત્સવ તથા પરીક્ષા શુદ્ધિકરણ અભિયાન બાદ રાજ્યના શિક્ષણના સ્તરમાં કોઈ મોટી સુધારો થયો ન હોવાનું આજના પરિણામ પરથી કહી શકાય. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટની બીજી પરામર્શ બેઠક ભરૂચ ખાતે મળી હતી, જેનો અસરગ્રસ્ત ખેડૂતોએ પ્રારંભમાં જ વિરોધ કરી બહિષ્કાર કરતા વાતાવરણ ગરમાયું હતું. જોકે થોડા સમય બાદ ગણિયા ગાંઠિયા ખેડૂતો સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરી બેઠક આગળ ધપાવાઈ હતી. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટ એટલે કે મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ભરૂચ જિલ્લાના કુલ 27 ગામોની જમીન સંપાદિત કરવામાં આવનાર છે. આ અસરગ્રસ્તો સાથે નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બીજી પરામર્શ બેઠકનું આયોજન ભરૂચના આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું, જેના પ્રારંભે જ અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ તેઓને બેઠક અંગેની માહિતી આપવામાં આવી ન હોવાનું તેમજ વળતરના મુદ્દે હોબાળો મચાવી બહિષ્કાર કરતા વાતાવરણ ગરમાયું હતું. ઉપસ્થિત અધિકારીઓની બેઠકમાં ભાગ લેવાની અપીલ છતાં મહત્તમ અસરગ્રસ્તો બેઠકનો બહિષ્કાર કરી નીકળી ગયા હતા. જોકે પહેલાથી જ તહેનાત પોલીસ જવાનોએ સ્થિતિ જાળવી રાખી હતી. આ અગાઉ પણ એક્સપ્રેસ હાઈવે રેલવે કોરિડોર માટે અને બહુડા માટે જમીન સંપાદન કરવામાં આવી રહી છે. બહુડામાં પણ એ લોકો 1:40% જમીન એમાં કપાટમાં લેવામાં આવે છે, એ પણ કોઈપણ પ્રકારની વળતર વગર. અને આ બધી પ્રક્રિયાઓમાં ભરૂચ જિલ્લાનો ખેડૂત આવનારા દિવસોમાં સદંતર જમીન વિહોણો થઈ જાય છે. અને આમાં એવા પરિવારો છે કે જેની સંપૂર્ણ જમીન ત્રણે ત્રણ પ્રોજેક્ટની અંદર જતા એક જમીન વિહોણો થઈ જાય છે, જે આવનારા દિવસોમાં એ ગરીબાઈ તરફ જ આગળ ધકેલાવવાનો અને અરાજકતા તરફ આગળ વધે તો પણ નવાઈ નહીં. કોઈ પણ અસરગ્રસ્ત ખેડૂતને એની જાણ નથી. કાગર ઉપર મીટિંગ બનાવી લીધી. આ બીજી મીટિંગ છે, ટૂંકી નોટિસની અંદર ખેડૂતોને જાણ કરવામાં આવી. મોટાભાગના ખેડૂતોના ઘરે ન્યૂઝપેપર આવતા નથી. આ લોકોએ તાલુકા પંચાયત સરપંચ ને તલાટીને નોટિસ આપી છે. જે તે ગામના કોઈ તલાટી સરપંચે અસરગ્રસ્ત ખેડૂતોને કોઈ જાણ કરી નથી. એટલે અમે આ પરામર્શ મીટિંગનો સંપૂર્ણ વિરોધ કરીએ છીએ. કાયદેસરની પ્રક્રિયાથી આ પ્રોજેક્ટમાં આગળ વધવામાં આવે. અમે તો જમીન આપવાના જ વિરોધી છીએ. આ જમીન જવી જ ના જોઈએ, કેમ કે આનાથી ખેડૂત ને ખેડૂતના પરિવારો બરબાદ થઈ જશે. આ મીટિંગનો સંપૂર્ણ અહીંયા આઝાદ ખેડૂતોએ બહિષ્કાર કર્યો અને આજે પરામર્શ મીટિંગ રાખેલી એની કાર્યવાહી સંપૂર્ણ તૂટી પડી અને ખેડૂતો અલગથી ભેગા થઈને એવો સંકલ્પ જાહેર કર્યો કે ભાઈ અમે બુલેટ ટ્રેન માટે અમારી જમીન આપવાના નથી. કારણ કે આને આ રીતે સંપાદનની કામગીરી ચાલુ રહી, ખેડૂતોને અન્યાય થતો રહ્યો, ખેડૂતો પોતાની જમીન ગુમાવતા રહ્યા, તો આવનારા દિવસોમાં ખેડૂતોને જીવવું કઈ રીતે એ મોટો પ્રશ્ન ઊભો થશે. ત્યારે આજે આ ખેડૂતોએ આક્રોશ સાથે એવું કીધું કે અમને અમારા ખેતરમાં જીવવા દો, ખેતરમાં ખેતી કરવા દો. એવા એક નારા સાથે ખેડૂતો અહીંથી દુઃખ સાથે જે હાજર ખેડૂતો હતા એમણે વિદાય લીધી અને આ મીટિંગનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો. અમે અતિ સામાન્ય ગામડાના લોકો છીએ, અમે કોઈ દિવસ એક્સપ્રેસ ટ્રેનમાં પણ મુસાફરી કરી નથી. એક્સપ્રેસ ટ્રેન કે પેલી શતાબ્દી ટ્રેનો જેવી ટ્રેનો દોડે છે, હજી ખેડૂતોએ જોઈ નથી. તે પહેલાં એને બુલેટ ટ્રેન અને પોતાના ખેતરમાંથી જવાની છે. અને સાથે સાથે એમણે એવું પણ કીધું કે અમારા ખેતરમાંથી તમે બુલેટ ટ્રેન લઈ જશો તો અમારા બાકીના ખેડૂતો અને ના ખેતરો એના ઉપર શું અસર થવાની છે એની પણ અમારે એમને માહિતી આપવી પડે. અમે અમારા ખેતરો એવા લોકોને નથી વેચવા કે જે અમારા પડોશીઓને પણ નુકસાન કરે. એટલે આ જે વાત છે તે ધારો કે જે ખેડૂત છે એના પોતાની જમીનનો એનો કદાચ વળતર પણ આપવાની વાત કરશે, પણ જે બાજુના ખેડૂતો છે, જે પડોશી ખેડૂતો છે, એ લોકો બિચારા વગર લેવે દેવે નિર્દોષ રીતે આમાં કપાઈ જશે એવી પરિસ્થિતિ છે. જોકે આ બાદ ગણિયા ગાંઠિયા અસરગ્રસ્તોની ઉપસ્થિતિમાં પરામર્શ બેઠકની કાર્યવાહી આગળ ધપાવી પ્રોજેક્ટ સંદર્ભે તમામ માહિતીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિતોના પ્રશ્નોના સમાધાન માટેના પ્રયાસો પણ કરાયા હતા. જિસકી એક્ચુઅલ જમીન જા રહી હૈ યા જો ભી જમીન પર જો રોજી રોટી જિનકી હૈ તો યે સબ સારી જાણકારી હમ પ્રેઝન્ટેશન કે ફોર્મ મે લેકે આયે થે ઓર મેરે ખ્યાલ સે અગર યે પ્રેઝન્ટેશન અગર સબ લોગ દેખ લિયે હોતે તો ઇસમે કાફી સારી ઉનકી જો શંકાએ હૈ વો દૂર હો ગઈ હોતી હૈ.
इसमें हमने दो तरह से माहिती जाहिर की थी। एक तो पेपर में न्यूज़ दी थी, पब्लिकेशन दिया था। पहला हमने 3 तारीख को दिया था यहाँ के लोकल न्यूज़पेपर में, और उसके बाद में उसको रिपीट पब्लिकेशन कल दिया था कि अगर किसी ने 3 तारीख को नहीं देखा हो तो वो रिपीट पब्लिकेशन कल वाला देख ले। तो इस तरह से हमने पेपर में जाहिर किया था। इसके अलावा हमने सारे ग्राम पंचायत में ये इंफॉर्मेशन दी थी कि इस तरह की हम लोग मीटिंग रखने वाले हैं यहाँ पर। कुछ लोगों ने कुछ प्रदर्शन किया था, कुछ लोग, मैं तो जानता हूँ, मैं तो ये 4थी 5वीं मीटिंग कर रहा हूँ, जो लोग रिपीटेटिवली आते हैं, जो मीटिंग में ट्रबल क्रिएट करते हैं, बट मेरी यही कहना है कि जो एक्चुअल जो किसान हैं जिनकी ज़मीन जारी है, वो लोगों के लिए ये प्रेजेंटेशन बहुत इम्पॉर्टेंट है। इसमें सारा कुछ माहिती दे रहे हैं हम लोग कि कितना कंपेंसेशन मिलेगा और क्या क्या इसके फ़ायदे हम लोग देने वाले हैं। जैसे स्ट्रक्चर अगर टूट रहा है, कैटल शॉप उनकी टूट रही है, या अगर बाकी जितने भी मुआवजे हैं सबका डिटेल्स यहाँ पर दिया हुआ है। और हम लोग बहुत शुक्रगुजार हैं कि कुछ उसमें से काफ़ी लोगों ने रुके और वो जो ट्रबल मेकर चले गए उसके बाद में फिर ये मीटिंग अटेंड की और हमारा प्रेजेंटेशन देखा, उनके लिए हम लोग बहुत बहुत धन्यवाद देते हैं उन लोगों को। बुलेट ट्रेन प्रोजेक्ट माटे नी जमीन संपादन प्रक्रिया समय वितवा साथे विरोध वंटोल में अटवाई रही है, त्यारे आजना विरोध जोता समग्र प्रोजेक्ट नियत समय अवधि में पूर्ण थशे के केम ते प्रश्न छे। તારીખ 10/5/18 ગુરુવારનો દિવસ ઉનાળાની ઋતુનો સૌથી વધુ ગરમ દિવસ સાબિત થયો હતો। હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું। ભરૂચ જિલ્લામાં દરરોજ ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેના પગલે ભરૂચ જિલ્લાના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગરમીનો પ્રકોપ વધતા તેની અસર લગ્ન પ્રસંગો પર પણ પડી રહી છે। લગ્ન પ્રસંગોમાં વધતી જતી ગરમીના પગલે મહેમાનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જણાઈ રહ્યો છે। તારીખ 10/5/18 ગુરુવારના રોજે ગરમીનો આંક 43 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું। હવામાં ભેજનું પ્રમાણ 20% નોંધાયું હતું, જ્યારે 3 કિલોમીટર પ્રતિ કલાકે પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાયો હતો। પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ RSPL કંપનીમાં ગેસની અસરથી 3 કામદારના મોત નિપજવાના મામલામાં હવા પ્રદૂષણ ફેલાવવા બાબતે કંપની વિરુદ્ધ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસ સૂત્રોએ માહિતી મુજબ પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ RSPL કંપનીમાં ગત તારીખ 3મેના રોજ ટેન્કરમાંથી કેમિકલ અનલોડિંગ કરતી વખતે ગેસ ઉત્પન્ન થતાં 3 કામદારોના ગેસની અસરથી મોત નિપજ્યા હતા। આ મામલામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે હવા પ્રદૂષણ ફેલાવવા અને બેદરકારી બદલ કંપની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। આ ઉપરાંત RSPL કંપનીમાં ગેરકાયદેસર રીતે જોખમી રસાયણ ભરેલું ટેન્કર મોકલનાર અંકલેશ્વરની અમસલ કેમ્પ કંપની વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તાલુકા પોલીસે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। RSPL કંપનીમાં ગેસ ગળતરની જે ઘટના બનેલ, જેની અંદર 3 કામદારોના મૃત થયેલા, જે બાબતે GPCB દ્વારા RSPL કંપનીના પ્લાન્ટની વિઝિટ કરતા તેમાં હવા પ્રદૂષણની અપૂરતી વ્યવસ્થાને કારણે આ ઘટના બનેલી હોય, જે બાબતની તેઓના અધિકારી દ્વારા ફરિયાદ આપેલ, જે બાબતની ફરિયાદ RSPL કંપની પાનોલી અને અમસલ કંપની GIDC ખાતે આવેલ હોય અંકલેશ્વર, તેમના વિરુદ્ધમાં ધોરણસર થવા ફરિયાદ દાખલ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ કાયદાનો લાભ ભરૂચ જિલ્લામાં બાળકો વધુને વધુ સંખ્યામાં લઈ રહ્યા છે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે બાળકને ભણતરના અધિકારના કાયદાને ભરૂચ જિલ્લામાં ખૂબ સારી સફળતા સાંપડી રહી છે। ભરૂચ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન કાયદાને વ્યાપક સફળતા પ્રાપ્ત થઈ રહી છે। દરેક બાળકને ભણતર પ્રાપ્ત થાય તે માટે સરકાર દ્વારા આ કાયદો તૈયાર કરવામાં આવ્યો છે અને તેનો અમલ પણ થઈ રહ્યો છે। ભરૂચ જિલ્લામાં ગત વર્ષ કરતાં આ વર્ષે બાળકોએ શિક્ષણ અંગેના કાયદાનો લાભ વધુ લીધો છે, જેમને માટે શાળાની ફાળવણી અને બાબતો અંગે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દોડિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 1879 અરજી આવી છે, જેમાંથી હાલ 1520 મંજૂર કરવામાં આવેલ છે, જ્યારે અન્ય માટેની પ્રક્રિયા ચાલુ છે। જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના વાલીઓમાં RTE એક્ટની જોગવાઈ અંગે જાગૃતિ આવી રહી હોવાનું આ વર્ષની ગતિવિધિ પરથી લાગી રહ્યું છે, જે આગામી વર્ષોમાં વધી શકે છે।
જિલ્લા કક્ષાએથી પણ 1520 ફોર્મ માન્ય રાખ્યા છે અને 359 ફોર્મ છે એને માન્ય રાખવાની કામગીરી, એપ્રૂવ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે. આમ અત્યાર સુધીમાં ભરૂચ જિલ્લામાં 1914 આરટી અંતર્ગત પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની પ્રવેશની જિલ્લા કક્ષાની કામગીરીનો આ ટૂંકો અહેવાલ હશે. સાહેબ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રિસ્પોન્સ કેવો રહ્યો? હા, ગત વર્ષે ભરૂચની અંદર 1100 ને લગભગ 15-20 ફોર્મ ભરાણા હતા, 1100 પ્લસ થોડા હતા. આ વખતે 1900 ફોર્મ ભરાણા, એટલે લગભગ 800 ફોર્મ વધુ ભરાણા. એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓએ જાગૃત થઈ અને ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે ઘણી મોટી સંખ્યામાં ફોર્મ ભરેલા છે. જનશિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ગ્રામ્ય સ્વરાજ અભિયાન અંતર્ગત આજીવિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આજીવિકા દિવસ ઉજવણીના ભાગરૂપે ઇદારા શૈક્ષણિક સંકુલ ખાતેના મધ્યસ્થ ખંડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈ ભરૂચના પ્રતિનિધિઓ, અધિકારીઓ તથા જિલ્લા રોજગાર કચેરીના અધિકારીઓ હાજર રહી પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું હતું. નિયામક જનશિક્ષણ સંસ્થાન ભરૂચની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમમાં જેએસએસ ભરૂચના લાભાર્થીઓ, ભરૂચ શહેર જિલ્લાના યુવક યુવતીઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વ્યવસાયલક્ષી કુશળતા પ્રાપ્ત કરવાના હેતુસર ભેગા થયેલ યુવક યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુખ્યમંત્રીની એપ્રેન્ટિસશીપ યોજના અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભરૂચના નિયામક જૈનુલ સૈયદે સૌને સંબોધતા જણાવ્યું છે કે મનુષ્ય જાતિ માટે જીવન જીવવું એ પણ એક કળા છે. જીવન કેટલું જીવવું તે મહત્વનું નથી, પરંતુ જીવન કેવી રીતે જીવવું તે મહત્વનું છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આજે જીવન નિર્વાહ ચલાવવા, નોકરી ધંધા રોજગાર માટે પૃથ્વી પરના મનુષ્યએ કેટકેટલી વિટંબણાઓમાંથી પસાર થવું પડે છે. તેને આ બળે જ બાળપણ, યુવાની અને ઘડતરની ત્રણેય અવસ્થાઓમાં જીવન વ્યવસ્થા ચલાવવા સંઘર્ષ કરવો પડે છે. જિલ્લાની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈ ભરૂચના આસિસ્ટન્ટ એપ્રેન્ટિસ એડવાઇઝર અનિલભાઈ ભોલાદવાલા આ પ્રસંગે એપ્રેન્ટિસશીપની માહિતી આપતા જણાવ્યું છે કે ભરૂચ જિલ્લામાં એશિયાની મોટામાં મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ખાતે આવેલ છે, સાથે વાગરા તાલુકાના દહેજ તથા વિલાયત ખાતે પણ નાના મોટા ઉદ્યોગોની સ્થાપના થયેલ છે તથા હજુ પણ નવા નવા ઉદ્યોગોની સ્થાપના થઈ રહેલ છે. સરકારના નિયમ પ્રમાણે એપ્રેન્ટિસ કરનારને 70%, 80% અને 90% જે સેમી રેટ ચાલે છે સ્કિલના, એ કંપનીને ચૂકવવાના થાય છે તમને. સૌથી વધારે મહત્વનું એ છે કે આપણા આખા ઇન્ડિયામાં ગુજરાત સરકાર દ્વારા દરેક એપ્રેન્ટિસને 1500 રૂપિયા ઇન્સેન્ટિવ સ્ટાઈપન્ડ આપે છે. એટલે તમને જે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ તરફથી જે 6-7 હજાર જે પણ મિનિમમ સ્ટાઈપન્ડ મળવાપાત્ર થાય છે એ તો ખરું જ, ઉપરાંત 1500 રૂપિયા રાજ્ય સરકાર તમને આપશે તમારું પૂરું થયા પછી, કાં તો પાસ થયા પછી, કાં તો દર મહિને, બરાબર છે? પણ એમાં એક જ વસ્તુ છે કે તમારી હાજરી 80% હોવી જોઈએ. છેલ્લા 25 વર્ષોથી કરજણ ડેમમાં પાણી હોવા છતાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતું નથી, જેના પગલે ભરૂચ જિલ્લાના રહીશો અને ખેડૂતોને પારાવાર તકલીફો પડી રહી છે. ભરૂચ જિલ્લો પાણી માટે વલખા માંડી રહ્યો છે. આવી વ્યથાનો ચિતાર સમા આવેદનપત્ર સાંસદ અહેમદભાઈ પટેલની આગેવાનીમાં માનનીય રાજ્યપાલ ઓપી કોહલીને પાઠવવામાં આવ્યું છે. છેલ્લા આશરે 25 વર્ષોથી કરજણ ડેમમાં પાણી છે, પરંતુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતું નથી, જેના પગલે ભરૂચ જિલ્લાના રહીશો, કિસાનો અને માછીમારોને પારાવાર યાતનાઓ ભોગવવી પડી રહી છે. સદાય ભરૂચ જિલ્લાની સમસ્યાને વાચા આપતા સાંસદ અહેમદભાઈ પટેલે તાજેતરમાં આદરણીય રાજ્યપાલ ઓપી કોહલીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં નર્મદા નદીના ડાબા અને જમણા કિનારાની 50,000 હેક્ટર કરતાં વધુ જમીન પાણી વિના સિંચાઈ વગરની રહેતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને કરજણ ડેમમાંથી નિયમિત પાણી નર્મદા નદીમાં છોડવા વિનંતી કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવતા સમયે સાંસદ અહેમદભાઈ પટેલ ઉપરાંત પ્રદેશ પ્રમુખ પરેશભાઈ ધાનાણી, અમિતભાઈ ચાવડા, સંદીપસિંહ માંગરોલા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. MDML ડાયરેક્ટર માર્કેટિંગના કાર્યાલયનું ઉદ્ઘાટન યોજાયું હતું. આ પ્રસંગે મિત્રો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. MDML ડાયરેક્ટર માર્કેટિંગના કાર્યાલયનું ઉદ્ઘાટન આયોજ્યું હતું. આ પ્રસંગે મિત્રો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. 7X હબી ખાતે તારીખ 10/5/18 રોજ MDML ડાયરેક્ટર માર્કેટિંગના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે શાસ્ત્રોક્ત પૂજા વિધિ પણ આયોજવામાં આવી હતી.
મિત્રો અને શુભેચ્છકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ભરૂચ જિલ્લાનું પરિણામ 66.13%, સૌથી વધુ જાડેશ્વર કેન્દ્રનું 75%, તો જંબુસરનું સૌથી ઓછું 59.76% પરિણામ ભરૂચ જિલ્લામાં A1 ગ્રેડ 5 વિદ્યાર્થીઓએ મેળવ્યો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.99%, ગત વર્ષ કરતાં 8.90% ઓછું. A1 ગ્રેડમાં રાજ્યના 136 વિદ્યાર્થીઓ, સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.03%, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું 35.64%. વિદ્યાર્થીનીઓ પરિણામમાં આગળ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પરામર્શ બેઠકનો ભરૂચના અસરગ્રસ્તો દ્વારા બહિષ્કાર. ગણિયા ગાંઠિયા અસરગ્રસ્તોની ઉપસ્થિતિમાં પ્રેઝન્ટેશન રજૂ કરી બેઠક આરોપી લેવાઈ. મોસમનો સૌથી ગરમ દિવસ સાબિત થયો. 43 ડિગ્રી તાપમાન નોંધાયો. આકાશમાંથી અગનગોળા વરસ્યા, જોકે પવનના પગલે થોડી રાહત. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક છે અનમોલ હોસ્પિટલ, દહેજ બાયપાસ રોડ, જંબુસર ચોકડી, ભરૂચ.